श्री स्वामी नारायण यणमेक देवम् श्री स्वामी नारायण मानमामि ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। अपनी आ दिव्य सभा में प्रत्यक्ष विराजमान अपना आराध्य इष्टदेव भगवान स्वामीनारायण प्राण प्यारा पूज्य गुरु जी पूज्य संतो आप सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। देखाय छे ने बधाने संत के चरण करी परतापा तीर्थ अनंत होत निष्पापा। संत के चरण करी परतापा तीर्थ अनंत होत निष्पापा। संत के चरण करी परतापा संत के चरण करी परतापा तीर्थ अनंत होत निष्पापा। तीर्थ अनंत होत निष्पापा संत के चरण करी परतापा। संत के चरण करी परतापा तीर्थ अनंत होत निष्पापा। तीर्थ अनंत होत निष्पापा तीर्थ अनंत होत निष्पापा। तीर्थ अनंत होत निष्पापा तीर्थ अनंत होत निष्पापा। तीर्थ अनंत होत निष्पापा तीर्थ सन्मुख संत चलत जबहू। सन्मुख तीर्थ आवत तबहू तीर्थ सन्मुख संत चलत जबहू। सन्मुख तीर्थ आवत तबहू तीर्थ सन्मुख संत चलत जबहू। सन्मुख तीर्थ आवत तबहू तीर्थ सन्मुख संत चलत जबहू। सन्मुख तीर्थ आवत तबहू। आधारानंद स्वामी हरिचरित्रामृत सागर मा अति अद्भुत आ पंक्ति लखे छे। स्वामी एम कहे छे संत के चरण करी परतापा साधुना चरण नो प्रताप छे। संसारी ना चरण ज्यां पड़े ने त्यां पण प्रताप थतो होय छे। तमने खबर छे
ગુજરાતીમાં કહેવત છે, ઘણાના પગ પ્રતાપી હોય, એ જ્યાં જાય ત્યાં કંઈક ચમત્કાર. આવા તો ઘણા દાખલા જોવા સાંભળવા મળતા હોય. એક ઘરમાં ચોરી થઈ એટલે ખબર પડી ચોરાણું છે કંઈક, એટલે કે ફલાણા ભાઈને પૂછો તો કે કેમ, કે આવા તને ગઈકાલે. આવા પણ પ્રતાપી હોય ઘણા, ઘણાની છાપ જ એવી હોય, એને એટલો બધો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મળી ગયો હોય અમુક બાબતમાં. એમ નથી હોતું, આપણે આખા મંદિરમાં તબલાની જરૂર પડે કોને આપણે યાદ કરીએ? જો વેદાંત ભગત બેઠા હોય કોઈની હિંમત છે તબલા નાડે? સાધુના ચરણમાં એક મોટો પ્રતાપ છે. તીર્થ અનંત હોત નિષ્પાપા, કેટલા સરસ શબ્દો છે. અનંત તીર્થ પણ નિષ્પાપ થાય એવો સાધુના ચરણમાં પ્રતાપ છે. આમ તો એવું કહેવાય, તીર્થ કોને કહેવાય? તારે એને તીર્થ કહેવાય. કેવી રીતે તારે? તો પાપ પ્રજાળીને તારે એનું નામ તીર્થ. તીર્થ એટલે શું? ગંગાના પાણીને તીર્થ કહેવાય. જે પાણીને પુરુષોત્તમનો યોગ થયો ત્યાર પછી એ પાણી એવું ને એવું સલામત રહ્યું, એટલા માટે એ તીર્થ બન્યું. વડતાલની ભૂમિ, છપ્પૈયાની ભૂમિ તીર્થ ગણાય. એ ભૂમિ ઉપર ભગવાન શ્રીહરિના ચરણ પડ્યા, ત્યારથી એ ભૂમિએ એ પ્રભુના ચરણની છાપ ઝીલી લીધી. આજે 200 વર્ષ પછી પણ તમે ત્યાં બેસો, તમારા મનના વિચારો બદલી જાય છે. આ તીર્થ છે. શા માટે તીર્થમાં જાય જીવ? એટલા માટે કે તીર્થયાત્રા કરીશું ને. ઘણા તો દર વર્ષે ગંગા સ્નાન કરવા જાય. ડોંગરેજી મહારાજ આ વાત બહુ સરસ કરે, મેં હમણાં ગઈકાલે સાંભળી, એટલી સરસ રમૂજી શૈલીમાં, કે ઘણા દર વર્ષે ગંગા સ્નાન કરવા જાય એટલા માટે એને ખબર છે કે એક સાથે પૂરું થાય એમ. બાકી મહિમા પૂર્વક એક વાર તીર્થમાં સ્નાન કરે ને એ જીવ તીર્થ સમાન બને. એક વાર ગંગામાં તીર્થમાં સ્નાન કરે, ઘેલામાં ગોમતીમાં એક વાર સ્નાન કરે, એના પાપ માત્ર ખલાસ થઈ જાય, અને પછી જીવ સૂર્ય જેવો તેજસ્વી બને, પૂર્ણિમાના ચંદ્ર જેવો શીતળ બને, એના દર્શને કરીને બીજાના પણ પાપ બળી જાય. પણ આ તો બહાર નીકળીને ચાલુ કરી દે પાછો. હે, પણ આ ધારાનંદ સ્વામી આ વાત લખી, જોકે આપણા ઘણા બધા શાસ્ત્રોમાં આ વાતનો સાર મળે છે. તીર્થયાત્રા એટલા માટે જીવ કરે, પાપ ત્યાં ધોવાય છે. હજારો માણસો, લાખો માણસો તીર્થમાં જઈને પોતાના પાપ તીર્થને આપીને આવે તો આપણને વિચાર આવે કે ગંગામાં કેટલા પાપ ભેગા થયા હશે, ત્યાં કેટલો બધો સ્ટોક મોટો હશે. એ ગંગા એ પાપને રાખીને શું કરતી હશે? પણ સ્વામી એમ કહે છે, સાધુના ચરણ એનો જ્યારે ગંગાને સ્પર્શ થાય, દુનિયાનો અપવિત્ર માણસ, દુનિયાનો પાપી માણસ એ તીર્થમાં જ્યારે સ્નાન કરે ત્યારે પોતાના પાપ તીર્થમાં મૂકે છે, પણ દુનિયાનો પરમ પવિત્ર પુણ્યાત્મા એવા પરમહંસ એ જ્યારે તીર્થમાં સ્નાન કરે ને ત્યારે તીર્થના પાપને એ સાધુ પોતાના પ્રતાપે કરીને બાળી નાખે છે. આ તાકાત સાધુમાં છે. આપણા ગુરુજી, આગળની સ્લાઇડ, આપણા ગુરુજી ઘણી વખત એક બહુ સરસ વાત કરે, તમે ઘણી વાર કથામાં સાંભળી હશે. નારદજીએ ભક્તિ સૂત્રમાં આ વાત આપી કે સાધુ તીર્થી કુરવંતી, જે તીર્થ ન હોય એને સંત તીર્થ બનાવે છે. સાધુ આવે ત્યાં મંદિર ન હોય તો મંદિર ઊભું થાય, એટલે સાધુથી મંદિર થાય. ગુણાતાનંદ સ્વામી આપણી જેમ બેસતા અને વાતો કરતા, પણ એ વાતો લખાઈ ગઈ, એના ગ્રંથો થયા, અને લાખોની કોપીમાં એ ગ્રંથો સચવાયા, છપાયા, અને આજ દિવસ સુધી લોકહૃદયમાં એ અમર બની ગયા, એના ગ્રંથો બની ગયા. મહારાજ બોલતા
એ સંતો બોલતા એની વાણી શાસ્ત્રો બની ગઈ. સાધુથી મંદિર થાય, સાધુથી શાસ્ત્ર થાય, સાધુના પગલા પડે અને ત્યાં તીર્થ થાય. આજે ઇન્ડિયા ઘણા બધા ભક્તો દર્શન કરવા જાય. આપણે સાંભળીએ, ટોડલાની યાત્રા કરવા ગયા હતા, આજે કેટલા બધા હરિભક્તો ટોડલા દર્શન કરવા જાય છે, માનતા રાખે છે અને હજારો ભક્તોની માનતા પૂરી થાય છે. અમેરિકાથી સ્પેશિયલ પણ ટોડલા દર્શન કરવા ગયા હોય એવા દાખલા મેં સાંભળ્યા છે. હમણાં જ કેનેડાના એક સત્સંગી ભક્ત આખો પરિવાર ટોડલા દર્શન કરવા માટે સ્પેશિયલ ગયા. સાધુના પ્રતાપે કરીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય થાય એ છપ્પયા સમાન તીર્થ બની જાય. ભાદરા ગામ ગુણાત્યાનંદ સ્વામીનું પ્રાગટ્ય થાય, આજે કેટલું પ્રસાદીનું ગામ, કેટલા હરિભક્તો પંચતીર્થી કરવા નીકળે, અચૂક ભાદરા દર્શન કરવા જાય. સાધુથી મંદિર થાય, સાધુના બોલ એ શાસ્ત્ર બની જાય, સાધુના ચરણ જ્યાં પડે એ તીર્થ બની જાય. પણ આપણા ગુરુજી ઘણી વાર વાત કરે મંદિર, શાસ્ત્ર અને તીર્થ ત્રણે જો ભેગા થાય ને તો પણ એક સાધુ ન થાય, પણ એક બળિયો સાધુ થાય ને તો કેટલા મંદિરો, કેટલા શાસ્ત્રો અને એના ચરણના પ્રતાપે કરીને કેટલા તીર્થો થાય. આ પ્રતાપ સાચા સંતનો છે. વિચારો તમે, એક સાચો સંત જેને મળી જાય ને, આપણને સાચા સંત મળ્યા છે. પણ આજે આ કથા એટલા માટે તમને સંભળાવું છું કે આપણને ખ્યાલ આવે કે સાધુના દર્શને કરીને ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે, એવા સાધુના આંખથી દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. આ વાત શું કહેવા માંગે છે? એવા સાધુના શબ્દ કાનથી સાંભળે તો કાનના પાપ બળી જાય. આપણે વારંવાર આ વાત વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ કહેવા શું માંગે છે? એનો સાર એટલો છે કે જે આંખ જગતના રૂપ, જગતના દ્રશ્ય, જગતની વસ્તુ જોવા માટે તલસતી હોય, આંખની અંદર આ પાપ પડ્યું છે, પણ એ જ આંખ સાધુના દર્શન કરવા માટે ટેવાઈ જાય ને, પછી એ આંખથી જગતની વસ્તુ જોઈ ન શકાય. એની સામે આવે તો એ આંખ પડી જાય, એ આંખ જોઈ ન શકે. આપણી લાઈવ કથા સાંભળનારા કેટલા બધા ભક્તો એવા છે, નવારી ભક્તો એવા છે કે જેણે સાંજે ટીવી જોઈને જ એને ઊંઘ આવતી હોય, એ હરિભક્તોએ સાંજે ટીવી જોવાનું બંધ કરી દીધું. સંકોચ થાય કે હવે આ કથા સાંભળીને પછી ટીવી જોવાની, તો આ ગંગા કિનારે જઈને માછલા મારવા જેવું જ થયું ને, કે ના થયું? જેવી કથા પૂરી થાય તરત ન્યૂઝ ચાલુ કરે. કેટલા બધા એવા મેસેજ આવેલા, ફરિયાદો પણ આવેલી, અમારા ઘરમાં આમ ચાલે, આપણે કથામાં વચ્ચે વચ્ચે ઘણી વાર કીધું ને, ઘરવાળાએ પ્રતિજ્ઞા કરાવી દીધી હાથમાં પાણી આપીને, પોતાના સોગંદ આપીને કે અમે મરી જશું, તમે જો જોશો તો. લો કેવા એ માગુ છું, સાધુના દર્શન, એક સાચા ભગવદીના દર્શન, એક ભગવાનના ભક્તના દર્શન. કોઈ પાપી માણસ હોય ને, આસિદ ભગતે એકવાર વાત કરી, એ કોઈની ગાડીમાં બેઠેલા, એ માણસ કેવો હતો, એની ગાડીમાં બે કે ત્રણ દિવસ એને ફરવાનું થયું, અને ત્રણ દિવસ એની ગાડીમાં એમની સાથે બેસીને ફરીને એના વિચારો કેટલા બધા બદલી ગયા. આ અમેરિકાનો અનુભવ એમણે મને વાત કરેલી. આ અનુભવ ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે કહે, આવા સાધુના દર્શન કરે તો આંખના પાપ બળી જાય. શા માટે આપણે કહીએ છીએ ઘરમાં મહારાજની મૂર્તિ રાખો, ઘરમાં ગુરુજીની મૂર્તિ રાખો? આપણે જે રૂમમાં જઈએ, આપણે જે ખૂણામાં જઈએ, અરે આપણા ઘરના કોઈ પણ ખૂણામાં આપણે જઈએ, આપણને મહારાજ કે મુક્તના દર્શન સહજ થાય એવી રીતે ઘરે ચારે બાજુ મૂર્તિ રાખો. એટલા માટે કે આના દર્શન રોજ કરશો ને, તો આના દર્શને કરીને તમારા આંખમાં, તમારા કાનમાં, તમારા મનમાં વિકારો પડ્યા છે ને, ઓટોમેટિક વિકારો નીકળી જશે. આટલો મોટો પ્રતાપ છે. આપણા ગુરુજી વાત કરે છે, તમે સાંભળી છે, દાદા ગુરુજીની હાજરીમાં ગુરુજી નાના હતા, એમને બાવડા ઉપર કોઢ જેવા ડાગ નીકળેલા, અને ત્યારે દાદા ગુરુજીએ નિયમ આપ્યો, કઈ ડોક્ટરને બતાવવાની જરૂર નથી, આ સભા મંડપ અને આ હરિમંડપ વાળવાનો, અને એને વાળ્યા પછી એની જે રજ હોય ને, ધૂળ, એ રજ થોડી ચોપડવાની,
અને થોડી પાણીમાં નાખીને પી જવાની. ગુરુજીએ એટલી શ્રદ્ધાથી આખો સભા મંડપ વાળે. એ મહાપુરુષો પણ એવા, અને મહાપુરુષોના બોલને તોલ કરીને ઝીલનારા પૂજ્યપાદ ગુરુજીનું જીવન પણ એવું. આખો સભા મંડપ કેટલો મોટો એ વાળે, હરિમંડપ વાળે, એ ધૂળ ભેગી કરે, એ બાવડે ઘસે, એની થોડી પાણીમાં નાખી એ પી જાય. અને ગુરુજી આ વાત ઘણી વાર સભામાં કરે છે. એક મહિનો સુધી આવું કર્યું અને એક મહિનામાં એ કોઢ ગયો તે ગયો, આજ દિવસ સુધી નથી દેખાયો. સાધુના ચરણનો પ્રતાપ. સંત કે ચરણ કરી પરતાપા, તીર્થ અનંત હોત નિસ પાપા. સંત કે ચરણ કરી પરતાપા, તીર્થ અનંત હોત નિસ પાપા. મને એક ભગત કહી ગયા કે સ્વામી કથામાં બહુ સારું લાગે, તમે આ કર્યું ને ચાલુ. મેં કીધું ચાલુ, આપણે દર વખતે ચાલુ રાખશું, બરાબર ને? તમને ગમવું જોઈએ બસ, આપણે તો બરાબર. રાજેશભાઈ જ કીધેલું, જો એટલે તાળીથી વધાવી લો. પણ બધાને ગમે છે, બધા હું જોઉં છું ને, બધાને ગમે ગમે છે ને બધાને. સંત કે ચરણ કરી પરતાપા, સંત કે ચરણ કરી પરતાપા, સંત કે ચરણ કરી પરતાપા, સંત કે ચરણ કરી પરતાપા. તીર્થ અનંત હોત નિષ પાપા, તીર્થ અનંત હોત નિષ પાપા, તીર્થ અનંત હોત નિષ પાપા, તીર્થ અનંત હોત નિષ પાપા. તીર્થ સન્મુખ સંત ચલત જબહું, તીર્થ સન્મુખ સંત ચલત જબહું, સન્મુખ તીર્થ આવત તબહું, સન્મુખ તીર્થ આવત તબહું. નાના શિવાનંદ સ્વામી નામના સંત હતા. મહારાજના સમયમાં બે શિવાનંદ સ્વામી થયા, મોટા શિવાનંદ સ્વામી અને નાના શિવાનંદ સ્વામી. આ નાના શિવાનંદ સ્વામી, એમણે નિયમ રાખેલો, મહારાજના જ્યારે દર્શન થાય, જૂના સમયમાં તો 6 મહિને દર્શન થતા, વર્ષે દર્શન થતા, જ્યારે દર્શન થાય ત્યારે મહારાજ જ્યાં ઊભા હોય એ જગ્યાની ધૂળ પોતે મુઠ્ઠી ભરીને લઈ લે, પોતાની પાસે રાખે. પછી જ્યારે ગમે ત્યારે જમવાનું થાય, પાણી પીવાનું થાય, એ રજ, મહારાજના ચરણની રજ, એમાંથી થોડી લઈ અને પાણીમાં નાખી અને એ જ પાણી પીવાનું. જમવાનું હોય તો એ રજ જમવામાં મિક્સ કરી એ જ જમવાનું. નાના શિવાનંદ સ્વામી ગુણાતાનંદ સ્વામીના મંડળ સાથે વિચરણ કરે. એમાં એક દિવસ ઉનાળાના દિવસો સંતોને ખૂબ લાંબો વિસ્તાર કાપવાનો હશે, પગપાળા ચાલીને જવાનું. ઉનાળાની ગરમી, ધગધગતી ધરતી, માથે કાળો તાપ, એમાં કોઈ જગ્યાએ પાણી પીવા મળ્યું નહીં અને સંતો એવા થાક્યા. એવામાં રસ્તામાં એક પાણીનો ધરો આવ્યો. ગુણાતાનંદ સ્વામીએ સાધુઓને કહ્યું, અરે સંતો, બસ મહારાજને ધરાવી, ચાલો પાણી પી લો. બધા જૂના સમયમાં આજની જેવી મૂર્તિઓ નહોતી, એટલે સંતો શું કરતા, પાણીમાં જ ગરણું રાખે, ખોબાથી પાણી લેવાનું, મનથી માનસી પૂજા કરી, સંકલ્પ કરી મહારાજને ધરાવી અને પછી પાણી પીવાનું. આવી રીતે સંતોની રીત હતી. આ તો હવે તો ઘણા નારી ભગતને પૂછો ને કે ભગત, મૂર્તિ છે કે ધરાવવું છે, મોબાઈલમાંથી કાઢીને આપેલો. એક રીતે સારું છે કે અત્યારે મહારાજની મૂર્તિ સુલભ થઈ ગઈ. ત્યારે મૂર્તિ નહોતી તો લોકો હૃદયમાં મૂર્તિ રાખતા, ને હવે મૂર્તિ મોબાઈલમાં રાખે, ફેર આટલો જ છે ખાલી, બસ. ત્યારે લોકો હૃદયમાં રાખતા ને હવે, પણ રાખજો મોબાઈલમાં તો મોબાઈલમાં, બરાબર. મોબાઈલમાં રાખશો તો ક્યારેક મનમાં આવશે, ને મનમાં આવશે તો ક્યારેક હૃદય સુધી જશે. નાના શિવાનંદ સ્વામીએ પાણી પીધું નહીં, બધા સંતોએ પાણી ધરાવ્યું. એટલે ગુણાતાનંદ સ્વામીને કોઈએ ફરિયાદ કરી, સ્વામીએ કહ્યું, બોલાવો સાધુને. સાધુ, આટલી બધી ગરમી પડે છે, તમે તરસ્યા થયા છો, કેમ પાણી ન પીધું, પી લો. ત્યારે સ્વામીએ કહ્યું, મારે નિયમ છે, મહારાજની પ્રસાદીની ચરણ રજ હું રાખું છું
અને એ રજ મારી પૂરી થઈ ગઈ છે. સ્વામી કહે તો આજે અમારી આજ્ઞાથી પી લો. નાના શિવાનંદ સ્વામી થોડા સંકોચમાં પડ્યા. સ્વામી મારું નિયમ છે. ગુણાત્યાનંદ સ્વામી કે ચાલો. સ્વામી ચાલ્યા આગળ, નાના શિવાનંદ સ્વામી પાછળ. ગુણાત્યાનંદ સ્વામી પાણીમાં ગયા એટલે સ્વામીના ચરણ પણ પાણીમાં ગયા. ગુણાત્યાનંદ સ્વામી પાણીમાં ઉભા રહ્યા અને નાના શિવાનંદ સ્વામીને એમ કહ્યું કે સાધુ, બસ આમાં મહારાજના ચરણની રજ આવી ગઈ એમ માની લો, પાણી પી લો. નાના શિવાનંદ સ્વામી પણ એવા વિશ્વાસુ, સ્વામીના ચરણની રજ એમાં ભળી પ્રસાદીનું થઈ ગયું એમ માની પાણી પ્રેમથી એમણે પી લીધું. બોલનારને વાંધો નહોતો, કરનારને વાંધો નહોતો, પણ તમને ખબર છે ને, એકવાર અકબરે છે ને બિરબલને સવાલ કર્યો અને બિરબલને સવાલનો જવાબ આવડી ગયો એટલે બહુ મોટું ઇનામ આપ્યું. બિરબલ ગયો પછી આખો દરબાર અકળાઈ ગયો. આખો દરબાર, જ્યાં પણ આ તમે જ્યારે હોય ત્યારે ઇનામ એકલા બિરબલને જ આપો, અમારો ક્યારે વારો આવતો નથી. અકબર કે તમે જવાબ આપો, તમારો વારો, અમે જવાબને અમે સવાલ કરીશું. હવે આવતીકાલે અમારો સવાલ એ છે, બિરબલ ગમે તે વાતના જવાબ આપે છે તો મહારાજ તમે કાલેને પૂછજો કે મારી હથેળીમાં વાળ કેમ નથી. એટલે બીજે દિવસે અકબર તો રાજા વાજાને વાંદરા, એમને જે બાજુના તમે વગાડો વાગે બરાબર. વિચાર્યા વિના તૈયાર બિરબલ આવ્યો, આખો દરબાર અકડે ઠઠ કે આજે તો બિરબલની ખરેખરી થવાની, જોયા જેવી. અને જ્યાં બિરબલ આવે બેસે, દરબારે કીધું આજે એક બહુ આકરો પ્રશ્ન છે બિરબલ, તારે જવાબ આપવાનો છે. બિરબલ કે બોલો, જ્યાં પના પ્રયત્ન કરીશ. બહુ બુદ્ધિશાળી માણસ, વિચારવાળો માણસ, ધીરજથી વિચારે, મારી હથેળીમાં વાળ કેમ નથી તું કે. બિરબલને ખબર પડી ગઈ કે આ સવાલ રાજાનો નથી લાગતો, આટલી બધી બુદ્ધિ હોય તો આ રાજા ખબર, એ તો હોશિયાર માણસ તો ખબર પડી જ જાય ને, એને ખબર ના પડી જાય. એટલે બિરબલે કહ્યું કે મહારાજ, તમારા હાથમાં એટલા માટે વાળ નથી, તમે રોજ મને ઇનામ આપો ને, ઇનામ આપી આપીને તમારા હાથના વાળ ઉગ્યા જ નથી, કે હાથ વા હથેળી ઘસાઈ ગઈ છે તમારી. એટલે આખી સભા ઉભી થઈ ગઈ, નહીં બિરબલ બરાબર તારો જવાબ નથી. આજે અકબર બોલે પેલા, રાજાની હથેળીમાં વાળ નથી, તારા હથેળીમાં કેમ વાળ નથી. બિરબલ કે કહું છું સાંભળો, હું દરરોજ ઇનામ લઉં છું એટલે લઈ લઈને મારી હથેળી ઘસાઈ ગઈ છે. ત્યાં બધા બોલ્યા, તો અમારી હથેળીમાં કેમ નથી. કે રાજા આપે અને હું લઉં ત્યારે તમે હથેળી ચોળ્યા કરો છો ખાલી, એ તમારે ક્યાં, આ ચોળવા વાળા છે ને ચીકણું કરવા વાળા, સમજ્યા ને તમે. આ સમાજ બહુ મોટો છે, બધી જગ્યાએ ભગવાન રામ હતા ત્યારથી તમે જો એ મંથરાઈ કેટલું ચોળ્યું, બાકી વાતમાં કંઈ હતું લાંબુ. આપણને થાય રામના ઘરમાં આવું થયું, આવું એને ગાદી ઉપર બેસવાનું કઈ મોટી વાત નહીં, એને રામને વનમાં મોકલી દીધા છે એમ કીધું તો બે દીકરા ગાદી ઉપર બેહે તો શું વાંધો હતો. પણ ચોળવા વાળા માણસો, આ ચીકણું કરવા વાળા માણસો, એનો ભરોસો નહીં. મહારાજ પાસે સંતો આવ્યા, સાધુમાં સાધુમાં કોઈક એવા દ્વેષી સાધુ હશે એને ગમ્યું નહીં. મહારાજને ફરિયાદ કરી, મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામીએ તો એના ચરણને તમારા ચરણ એક કરી દીધા. મહારાજ કે એમ શું કર્યું. મહારાજ આવું કર્યું, પાણીમાં ઉભા રહ્યા અને એમ બોલ્યા કે નાના શિવાનંદ સ્વામી તમે પાણી પી લો, આમાં મહારાજના ચરણ આવી ગયા. મહારાજ કે બોલાવો ગુણાતીતાનંદ સ્વામીને, બોલો શિવાનંદ સ્વામીને. એટલે આ બધા સંતો રાજી થયા કે મહારાજ હવે તો, એમ કે આ બધા માણસો ધીરજ વિના ના હોય, એને તેમ કે બસ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ, કંઈક બરાબર કંઈક દંડ થવો જોઈએ. મહારાજ કે ઠપકો આપશે. ગુણાત્યાનંદ સ્વામી આવ્યા, શિવાનંદ સ્વામી આવ્યા અને ત્યારે શ્રીજી મહારાજ શિવાનંદ સ્વામી સામે જોઈને એમ બોલ્યા કે સાધુ, આ ગુણાત્યાનંદ સ્વામીએ ચરણ બોલ્યા અને તમે પાણી પીધું ને, આવા સાધુના ચરણ જ્યાં પડે ને એ ગંગા સમાન તીર્થ બની ગયું, માટે હવે એના ચરણની ધૂળનું પાણી તમે પીજો, એમાં જ તમારું કલ્યાણ છે. વિચારો તમે. સંત કે ચરણ કરે પરતાપા, કેટલી સરસ વાત છે ને. તીર્થ અનંત હોત નિસ પાપા, અનંત તીર્થના પાપ પણ સાધુના સંગથી ટળે છે, સાધુના ચરણની રજથી ટળે છે. રામચરિત માનસમાં, શ્રીમદ ભાગવતમાં, અરે વચનામૃતમાં મહારાજે ત્યાં સુધી કહ્યું
કોઈ સ્ત્રી ભક્ત હોય સાધુના મર્યાદાએ કરીને દર્શન ન કરી શકે, ચરણ સ્પર્શ ન કરી શકે, વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, પણ સંત જ્યાં ઊભા છે એ સંત ત્યાંથી ચાલે અને એ ચરણરજ છે એનો સ્પર્શ કરે એ સ્ત્રી ભક્તને પણ સંતના સાક્ષાત ચરણનો સ્પર્શ કર્યાનું ફળ મળે. અને બહુ પ્રેક્ટિકલ વિજ્ઞાન આ વાતમાં સંમત થયેલી વાત છે. એક ચોર જે ભૂમિ ઉપર પગ મૂકીને જતો રહે ચોરી કરીને, પછી તમે કૂતરાને લાવો તો 48 કલાક પછી પણ કૂતરો એ જમીન સૂંઘી સૂંઘીને બતાવે આ જમીન ઉપર ચોરનો પગ પડ્યો છે, આ જગ્યાએ ચોરનો પગ પડ્યો છે, આ જગ્યાએ ચોરનો પગ, એ ચોરનું પગેરું કાઢીને કૂતરો જમીન ઉપર ચોરે પગ મૂક્યો હોય એના ઉપરથી ચોરને શોધી કાઢતો હોય તો તમે વિચારો જે જમીન ઉપર ભગવાન અને ભગવાનના સાધુના પગ પડ્યા હોય એ જમીનને કોઈ મુમુક્ષુ સાચો હોય ને એ શોધી કાઢે કે આ જમીન ભાગ્યશાળી છે, અહીંયા કોઈ ભગવાનના ઓલિયા સંત છે. આપણા સત્સંગમાં કેટલા દાખલા એવા, મીર અલી સાહેબ સફરા અલી મીર ગાયકવાડના મુસ્લિમ બિરાદર હતા, બહુ મોટા રખેવાળ સેનાપતિ હતા, આખી એક સેનાની ટુકડી ગાયકવાડની આ સફરા અલી મીર સાહેબ સંભાળે. જે રાજા સીધો ચાલતો ન હોય, કોઈ આરોડાએ કરતો હોય અને ઠાર કરવો પડે એ જગ્યાએ મીર સાહેબને મોકલવાના, અને એવો પંજાબી માણસ 6.5 હાથની પૂરી એની કાયા, કદાવર એનું શરીર, પણ આ સફરા અલી મીર સાહેબ એને એક રોગ હતો, ક્યારેય પણ એને ઊંઘ ન આવે. 12 વર્ષથી એક પણ વખત એને ઊંઘ નહીં આવેલી, આવી બીમારીથી એ માણસ પીડાય. પણ અંતરનો પવિત્ર નિખાલસ નેક દિલનો એ માણસ, અને દાદા ખાચરના દરબાર ગઢની બાજુમાંથી ગઢડા ગામની ભાગોળમાંથી એ નીકળે અને વિસામો કરવા ગઢપુર ગામની ભાગોળમાં બેઠા છે, અને સફરા અલી મીર સાહેબને ખૂબ શાંતિ લાગી, થોડી વાર બેઠા એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અને સફરા અલી મીર સાહેબે નક્કી કર્યું, મને 12 વર્ષમાં કેટલા દવા હકીમો વૈદ્યો ઉપચારો કર્યા અને ઊંઘ ન આવે, આ ભૂમિ કંઈક પ્રતાપી છે, માણસોને કહ્યું તપાસ કરો, આ ભૂમિમાં કંઈક જોર છે, આ ભૂમિની કોઈ ખાસિયત છે. માણસો ગામમાં ગયા, તપાસ કરી, ખબર પડી આ ગામમાં તો ભગવાન છે, મુસલમાનો ભગવાનમાં માનતા નથી તમે જાણો છો. સફરા અલી મીર સાહેબને પહેલા થયું ભગવાન અને હાલતા ચાલતા આપણા જેવા, ખુદા આ જહન્નમ જેવા જગતમાં ક્યારે આવતા નથી, આ તો નરક છે, અને નરક જેવા જગતમાં ખુદા શા માટે આવે, આવું માનનારા એ મુસ્લિમ અફસર સફરા અલી મીર સાહેબ, એને થયું ભગવાન લોકો માને છે, આટલી બધી આ ભૂમિમાં શાંતિ આવે છે, કંઈક છે. માણસોને કહ્યું જાઓ ત્યાં પ્રાર્થના કરો, મારે દર્શન કરવા જવું છે, મળશે પરમિશન? મહારાજે કહ્યું મોકલો. જતા જતા વારંવાર બે વિચાર આવે, ખુદા પૃથ્વી ઉપર આવે જ નહીં. પાછું એમ થાય ખુદા ન હોય તો આ ભૂમિ આટલી બધી પ્રતાપી, પગ મુકતાની સાથે શાંતિ, જે દવાથી કામ ન થયું, ઉપચારોથી કામ ન થયું, હકીમોથી ન થયું, વૈદ્યોથી ન થયું, એ કામ આ ભૂમિ ઉપર બેસવા માત્રથી, સાધુના ચરણને અડેલી ધૂળ એ જો આવી હોય તો એ સાધુનું હૃદય કેવું હોય, એ સાધુનું અંતર કેવું હોય. જે અખંડ ભગવાનનું ચિંતન કરે છે ને, આપણા શાસ્ત્ર એમ કહે છે ભગવાન સમાન બની જાય છે, દેખાય આપણા જેવા, લાગે આપણા જેવા, પણ એ આપણા જેવા રહેતા નથી. સફરા અલી મીર સાહેબ દર્શન કરવા આવે, 5 સંકલ્પ કરે. આપણે એકવાર કથા કરી છે, ખબર છે ને, પરેશભાઈ મને પ્રશ્ન પૂછ્યો તો રાત્રે 12 વાગે એને સંકલ્પ જાત જાતના કર્યા કે હિન્દુઓના ભગવાન હોય, હિન્દુઓ અંધશ્રદ્ધાવાળા છે જેને તેને ભગવાન તરીકે માને છે, હોઈ શકે અંધશ્રદ્ધા, પણ પરીક્ષા કરીશું પછી માનીશ ભગવાન છે. રીંગણાનો ઢગલો હોય ને એની વચ્ચે બેઠા હોય ને એવું બધું જાત જાતના વિચિત્ર સંકલ્પો એણે કર્યા. 7 સંકલ્પ એક જ સાથે, 7 સંકલ્પ પૂરા થયા, મહારાજના આશ્રિત થયા, કંઠી પહેરી, જે ભૂમિ ઉપર ભગવાન, જે ભૂમિ ઉપર ભગવાનના સંત વિચરણ કરતા હોય એ ભૂમિ, એ રજ, એ ધરતી પણ દિવ્ય બની જાય. ત્યાં બેસનારના વિચારો થોડી વાર જુદા થઈ જાય. વચનામૃતમાં મહારાજ એમ કહે, ફાટેલી ગોદડી હોય, એક નાનકડી ઝૂંપડી હોય
અને ત્યાં એકાંતિક સાધુ બેસીને ભગવાનની કથા વાર્તા કરતા હોય અને ત્યાં કોઈક પામર સરખો જીવ આવીને બેસે તો ઘડી બે ઘડી એનું અંતઃકરણ પણ કંઈક જુદું થઈ જાય. જુદું એટલે એના વિચારો બદલી જાય, એને પસ્તાવો થવા લાગે કે હું ખોટું કરું છું, મારે આ ન કરવું જોઈએ, મારે આ છોડી દેવું જોઈએ. આ વિચાર સાધુના સંગે કરીને આવે છે. એટલા માટે અદ્ભુત સ્વામીએ વાત લખી છે. બહુ સરસ કોઈ સંતે કહ્યું છે, આ મને દેખાય નહીં, તકલીફ પાછી. બહુ સરસ, એટલું સરસ કોઈ ગુજરાતીમાં કોઈ સાહિત્યકારે લખ્યું છે કે ભગવાન પિતા છે, આ જગતના પાલક પિતા, સર્જનહાર જે ગણો તે ભગવાન છે, વાત ચોક્કસ. પણ આ ભૂલવું ન જોઈએ, ભગવાન પિતા છે તો સંત માં છે. બરાબર ને? માં વગરનો બાપ અધૂરો છે, તમે જાણો ને. દીકરા માટે તો બાપ કરતા પણ માનું સ્થાન પહેલું છે. કથા એ દવા છે, કથા વિના રૂડાગુણ નથી આવતા. વચનામૃતમાં મહારાજે કહ્યું, મહારાજ એમ કે ચાંદ્રાયણ ધારણા પારણા આદિક વ્રતે કરીને મન જેવું નિર્વિષયી નિર્વિકારી નહીં થતું હોય એવું આ ભગવાનની કથા વાર્તા જ્યારે શ્રવણ કરતા હશો ત્યારે તમારું મન એવું નિર્વિષયી અને નિર્વિકારી થતું હશે. કથા એ દવા છે. પણ તમે આ મેડિકલ ડોક્ટર, પેલા હું ફાર્મસી બેઠા છે એને ખબર છે, દવાનો સ્ટોર હોય, બધી દવા હોય, પણ તેમ છતાં ડોક્ટરની જરૂર પડે કે ના પડે? તમે સીધા દવાખાને પહોંચી જાઓ કે મને અઠવાડિયાથી બહુ પેટમાં દુખે, દવા આપી દો ને, ડોક્ટરની શું જરૂર? હા, નાની મોટી વસ્તુમાં ચાલી જાય. અત્યારે ઇન્ડિયન લોકો તો ચલાવે જ છે, બરાબર. અહીંયા ફાર્માસિસ્ટ અડધા ડોક્ટર કહેવાય એટલે વાંધો નહીં. પણ જો આપણા પેલા ઇન્ડિયામાં પેલા આંજણી વાળા કાકાની વાત છે ને, કે આંજણી થયેલી ગામમાં નીકળ્યા, આ હું લગાડ્યું, તે કે આ લીમડાનું મૂળિયું ઘસીને લગાવવાનું કીધું, લગાવ્યું છે એટલે આ આંજણી, લીમડો અને આંજણી ઉપર લગાવાય? ના લગાવાય. તો તમે એક કામ કરો, લીંબુને મધ થોડું ગરમ કરીને એનો રસ લગાવો, લો. એવા એવા અજમો લગાવડાવ્યો અને આ લગાવ્યો ને તે લગાવ્યું, બરાબર. કોઈ આકડાનું દૂધ લગાવવાનું કીધું ને છેલ્લે આંજણી રહીને આંખ ગઈ. કથા એ ચોક્કસ દવા છે, કથાથી જ રોગ ટળે છે. પણ એ વાત ન ભૂલવી જોઈએ, કથા એકલી કલ્યાણ નથી કરી શકતી. એ કથા દવા છે તો સાધુ ડોક્ટર છે. એ સાચા સાધુ, એ સારા સાધુ, એના મુખેથી થયેલી કથા વાર્તા સાંભળે ને તો જ એ કથા અસર કરે, બાકી અસર ન કરે. આજે લોકો સાંભળે જ છે ને, નથી સાંભળતા. ઘણા લોકો આપણી વચ્ચે એક બે કોમેન્ટ આવી હતી, સ્વામી થોડું હસાવો ને કથામાં તો સારું લાગે થોડું, લો. મેં કીધું, ભાઈ આ ડાયરો નથી, હે, આ તો વચનામૃતની કથા, આમાં તો ઊંઘે આવી જાય, કરનારને આવી જાય ને સાંભળનારને આવી જાય. આપણે પ્રયત્ન કરીએ મહારાજના ચરિત્રો પ્રસંગો દ્વારા. પણ ટૂંકમાં જગતનો માર્ગ આખો જુદો છે અને મોક્ષનો માર્ગ આખો જુદો છે. કથા દવા ચોક્કસ છે, પણ એ દવા કેવી રીતે લેવી, કયા પ્રમાણમાં લેવી, કઈ દવા ક્યારે લેવી, એ તો ડોક્ટર નક્કી કરી શકે. એમ કયા ભગતને કઈ કથા સંભળાવીને એ નક્કી કરનારા સારા સંત ડોક્ટર છે. સદગુણ એ શસ્ત્ર છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું, નરૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદીર ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ સંસાર રૂપી એક વૃક્ષ છે. જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર આ વૃક્ષ એવું મૂળિયા ઘાલીને પડ્યું છે. જેમ મોટો વડ હોય, એક વીઘાનો વડ અને એક ટચલી આંગળી જેવી એની વડવાય, એ જો જમીનમાં ચોટી હોય, આખો વડ ઉખડી ગયો હોય, એક વીઘાનો આખો વડ વાવાઝોડામાં ઉખડી જાય, નીકળી જાય, મૂળિયા સહિત નીકળી જાય, પણ એક આંગળી જેવડી વડવાઈ જો જમીનમાં ચોટી હોય ને તો આખા વડને લીલો રાખે, ખબર છે ને? આ સંસાર રૂપી વૃક્ષ છે, એ વડલા જેવું છે,
હજારો કરોડો યુગોથી જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર એવા ઊંડા મૂળિયા નાખી ગયું છે, એને એક જ રીતે કાપી શકાય છે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અસંગ એટલે વૈરાગ્ય રૂપી, અનાશક્તિ રૂપી એક શસ્ત્ર છે, એનાથી આ સંસાર રૂપી વૃક્ષ કપાય છે. સદગુણ એ શસ્ત્ર છે, કેવા છે? વૈરાગ્ય, ત્યાગ, ભક્તિ, ધર્મ, આ બધા સદગુણ કેવા છે? બોલો થોડો. શસ્ત્ર છે. જેમ શસ્ત્ર શું કરે, કોઈકને મારવાનું કામ કરે, કોઈ પણ શસ્ત્ર, તલવાર હોય તો કોઈનું માથું કાપે, કોઈનો હાથ કાપે, પિસ્તોલ હોય તો કોઈને ગોળી મારીને તમે શૂટ કરી શકો, એમ આ બધા શસ્ત્ર છે. વૈરાગ્ય રૂપી શસ્ત્રે કરીને આસક્તિ રૂપી રોગ એ કાપી શકાય છે. જ્ઞાન રૂપી શસ્ત્રે કરીને જગતનો મોહ, જેને મિથ્યા મોહ કહ્યો, આ મારું, આ તારું, આ રૂપી અજ્ઞાન, એ અજ્ઞાન રૂપી મોહ રૂપી માયા, એની ઝાળ કાપવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હથિયાર એટલે જ્ઞાન. સદગુણ એ શસ્ત્ર ચોક્કસ છે, પણ સદગુણ એ શસ્ત્ર છે તો સંત એ શસ્ત્રને ધારણ કરનારા યોદ્ધા છે. સ્વામી વિવેકાનંદને અમેરિકામાં પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી, તમે પ્રવચનમાં ભારતને બહુ મહાન ગણાવો છો, અમારી સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ, અમારી સંસ્કૃતિ આટલી દિવ્ય ને ભવ્ય સંસ્કૃતિ, વેદની વાત, ઉપનિષદની વાત, બધી વાતો તમે કરો છો, પણ અત્યારનું ભારત ગરીબ ભારત, ભિખારી ભારત, કંગાળ ભારત, ગુલામ ભારત, આ ભારતની દુર્દશા જોઈને એમ લાગતું નથી કે આની આટલી મહાન સંસ્કૃતિ હોય. જેનો બાપ મહાન હોય એનો દીકરો મહાન જ હોવો જોઈએ. જેની સંસ્કૃતિનો ભૂતકાળ વેદો ઉપનિષદનો હોય, ઋષિ મહર્ષિઓનો હોય, તો આજે આ સંસ્કૃતિની આટલી બધી પડતી કેમ? અને ત્યારે સ્વામી વિવેકાનંદે દ્રષ્ટાંત આપ્યું હતું કે તારી પાસે આ પિસ્તોલ છે, એની પાસે હશે આ શસ્ત્ર છે, આ શસ્ત્ર શા માટે રાખ્યું છે? બચાવવા માટે, સેલ્ફ ડિફેન્સ અમેરિકામાં તો માને ને, બચાવ માટે છે. સ્વામી વિવેકાનંદે સવાલ કર્યો, તને શસ્ત્ર ચલાવતા ન આવડતું હોય, વાપરતા ન આવડતું હોય, ઉપયોગ કરતા ન આવડતું હોય તો રક્ષા થાય? તો કે ના થાય. બસ, અમારા દેશમાં વેદો છે, અમારા દેશમાં ઉપનિષદો છે, અમારા દેશમાં સંસ્કૃતિ છે, પણ અમારી જ સંસ્કૃતિ અમારા જ દેશના માણસો વાપરવાનું. એને અમેરિકાનું વધારે ગમી ગયું થોડું. શસ્ત્ર તો ચોક્કસ મહાન છે, પણ એને વાપરનાર નથી, એનાથી ક્યારેય પણ રક્ષણ થાય? કેટલી સરસ વાત. ભગવાન પિતા તો સંત માતા છે, કથા દવા છે તો સંત ડોક્ટર છે, સદગુણ એ શસ્ત્ર છે તો સંત એ શસ્ત્રને ધારણ કરનારા યોદ્ધા છે, મુમુક્ષુ બદ્ધ છે તો સંત મુક્ત છે. મુક્તાનંદ સ્વામીએ સયાજીરાવ ગાયકવાડને દ્રષ્ટાંત આપેલું. આ કયું દ્રષ્ટાંત? ગાયકવાડ એમ કહ્યું, મેં ઘણી વાર ઘણા કથાકારોની કથા સાંભળી છે, ખૂબ સારી સારી કથા સાંભળીને મારા અંતરમાં જેવી શાંતિ, મારા અંતરમાં જેવો આનંદ નથી થયો એવું, હે સ્વામી, તમારી કથાથી મને શાંતિ થઈ છે, મારું અંતર ભક્તિમય થયું છે, એનું કારણ શું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ આ દ્રષ્ટાંત આપેલું કે મહારાજ, કોઈક માણસ હોય એને થાંભલા સાથે બાંધી દો, પછી એ માણસને સામે બીજો માણસ આવે એને થાંભલા સાથે બાંધી દો, અને પછી એ માણસને કયો એકબીજાને છોડો તો છોડી શકે? ના છોડી શકે. કેમ ના છોડી શકે? કારણ કે બે બંધાયેલા છે. બંધાયેલા માણસને છોડવાની એક શરત છે કે છોડનાર છૂટો હોવો જોઈએ. સાચી વાત ને? હા કે ના? તો કયો? અમારે છે ને સંતોમાં સવારે વહેલું 3 વાગે જાગવાનું હોય ને તો એકબીજા સ્વામીને કે સ્વામી મને કાલ 3 વાગે જગાડજો ને, કાલે મારે નિયમ કરવાના છે, બાકી સવારે વહેલા કરી દે. એટલે પેલા સ્વામી હામેથી જ કહી દે, મને ના કહેતા, એ કામ બીજાને સોંપો. તમે સમજી ગયા ને? તમે ઊંઘતાને કોણ જગાડી શકે? અને જે ગાઢ સુસુપ્તિમાં જતા રહેતા હોય, બરાબર, શ્રીજી મહારાજના સમાધિમાં શેખ સમાધિ સુધી પહોંચી જતા હોય, અને એને તમે પછી કહો કે સ્વામી મને સવારે 3 વાગે જરાક જગાડી દેજો ને, આ અલાર્મ સંભળાતું નથી મને, તે સ્વામી જગાડી શકે? બહુ સીધી વાત છે, તો જાગતા હોય તો જગાડે તમને. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ગાયકવાડ, બંધાયેલા માણસને છોડાવનાર એ પોતે છૂટો હોય તો એને છોડી શકે,
बाकी छोड़ी न सके। तमने कथाकार घना मळ्या हशे, तमने भगवानी वातो करनारा घना मळ्या हशे, पण जेनी आसक्ति छुट्टी थई होय एवा कोई नहीं मळ्या होय, एटला माटे आजे तमने वधारे शांति लागे छे। ए गुरुदेव आपणा मुक्तानंद स्वामी विचारो है, वात तो साची ने। मंदिर हॉस्पिटल छे, अने वात बहु साची। हॉस्पिटल नु काम शू? शरीर बगड़े एटले तन, तन बगड़े तो हॉस्पिटल में जाओ तो तमे तंदुरस्त बनो। तंदुरस्त उर्दू शब्द छे, तन सारू एटले तंदुरस्त। ए मन नादुरस्त थाय, तन नादुरस्त थाय तो हॉस्पिटल में जाओ, अने मन नादुरस्त थाय तो मन ने दुरस्त करवानो रस्तो कयो? मंदिर। मंदिर में आओ, हॉस्पिटल में आओ, बेसो। गुणात्यानंद स्वामी वड़ताल में आया, बहु मोटो समय हतो। धर्म स्वरूपानंद ब्रह्मचारी महाराज नी साथे रहेला, एकला स्वामी ने मळ्या, प्रार्थना करी के स्वामी एक प्रश्न पूछो। स्वामी के बोलो, महाराज नी कृपा थी मने क्यारे पण सारी वस्तु खावानी इच्छा न थाय, क्यारे पण न थाय। स्वामी मारो रसास्वाद में बहु सारी रीते जीती लीधो छे, पछी ढीला थई गया, पण स्वामी हजी बीजा दोष में जीत्या नथी, तो कृपा करो ने। गुणात्यानंद स्वामी के साधु, आम उभा उभा काम न थाय, तमारे जूनागढ़ आवू पड़े। शू कीधु? कोई मोटो डॉक्टर होय अने तमे क्यों साहेब मने बहु अहीं दुख्या करे छे, मने त्रण जणे कीधु एपेन्डिक्स छे जरा जोई दो ने, तो डॉक्टर रस्ता में जोई सके? क्या बोलावे तमने? हॉस्पिटल आवो। ओपीडी जोईए पाछू, जोईए के नहीं? ऑपरेशन थिएटर जोईए के नहीं? हे, इंटेन्सिव केर यूनिट जोईए के नहीं? आईसीयू शू कहे ने? आईसीयू जोईए के नहीं? बहु एक हे वधारे तकलीफ होय तो डॉक्टर एज छे, एने ज इलाज करवानो छे, पण तेम छतां प्लेटफॉर्म जरूरी छे। एम ए प्लेटफॉर्म एटले मंदिर, प्लेटफॉर्म एटले भक्तिनी भूमि, ए प्लेटफॉर्म एटले ज्यां भगवानना वाइब्रेशन्स होय, आवी कोई दिव्य भूमि ए मंदिर छे। पण मंदिर छे, पण ए मंदिर हॉस्पिटल छे, पण सारा जो डॉक्टर नथी, खारा सर्जन नथी, बराबर? तमारुं हृदय बगड़ेलू छे, हृदयमां तकलीफ छे, तमारुं हार्ट ट्रांसप्लांट करवानुं छे, પણ સર્જન ડોક્ટર અવેલેબલ છે જ નહીં, તો ગમે એટલું મોટું દવાખાનું કરવાનું શું? સમજો ને તમે, ભગવાન પિતા તો સંત માતા, કથા દવા તો સંત ડોક્ટર, સદગુણ શસ્ત્ર તો સંત શસ્ત્રને ધારણ કરનારા યોદ્ધા, મુમુક્ષુ એ બદ્ધ છે તો બદ્ધને છોડાવનાર મુક્ત એ સંત છે, અને મંદિર હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં પાપી હૃદયને પુણ્યશાળી બનાવનાર, વિષયી હૃદયને વૈરાગી હૃદય બનાવનાર, હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડોક્ટર સર્જન કોઈ હોય તો એ સાચા સંત છે। એટલે તો આપણે સત્સંગમાં કેટલા દાખલા સાંભળીએ છીએ ને। બહુ સરસ એક નાની વાત છે આગળની સ્લાઇડ પર। સંત કે ચરણ કરી પરતાપા, સંત કે ચરણ કરી પરતાપા, તીરથ અનંત ભૂત નિસ પાપા, તીરથ અનંત ભૂત નિસ પાપા। બધા ભક્તો બહુ સરસ આ પંક્તિ એટલી ફાઇન છે ને, આપણા પાપ ક્યાં ટળે છે, આપણા પાપ કેવી રીતે ટળશે, એને ટાળવાનો કયો રસ્તો છે? સાચા સાધુને ભાવથી સાંભળો, સાચા સાધુના ભાવથી દર્શન કરો, સાચા સાધુ મળે ને એની ભાવથી તમે સેવા કરો। સાધુ એટલે લાલ કપડાવાળા નહીં, ભૂલશો નહીં, કહી દઉં તમને બરાબર। સાધુ એટલે બસ જેના હૃદયમાં ભગવાન છે। સંત કે ચરણ કરી પરતાપા, તીરથ અનંત હોત નિસ પાપા, સંત કે ચરણ કરી પરતાપા, તીર્થ અનંત હોત નિસ પાપા, તીર્થ સન્મુખ સંચાલત જબહું, તીર્થ સન્મુખ સંચાલત જબહું, તીર્થ સન્મુખ સંચાલત જબહું, તીર્થ સન્મુખ સંચાલત જબહું।
सन मुख तीरथ आवत तब हूँ, हे सन मुख तीरथ आवत तब हूँ। केटली अद्भुत बात, तीर्थ दुनिया भरना पाप ने धोनारा छे, अने तीर्थना पाप ने धोनार पण साचा संत छे। साधु जयरे तीर्थनी सामे जाईने त्यारे एवा साधुना दर्शन करवाने माटे तीर्थ पण सामे चालीने आवता होय। पर्वत भाई नी कथा छे, एनो दीकरो बापा पासे आवीने प्रार्थना करे, बापा मारे यात्रा करवा जवू छे। अरे पण क्यां, आपणा गाममांथी बधा काशी जाय छे, त्यारे काशीनो बहु मोटो महिमा। પર્વતભાઈ ને ગળે સુધી આવી ગયું, વળી કાશી ક્યાં જાય છે? પણ પર્વતભાઈ ને થયું કોઈ દી યાત્રાનું નામ લઈને એ બાને યાત્રા કરવા જાય છે, જવા દો। પર્વતભાઈ કે પણ હમણાં આપણા સંતો આવવાના છે, થોડા દિવસ સમાગમ થાય તો રહી જા તો સારું। અરે બાપા, આ કાશીનો સંઘ ક્યારે નીકળે ફરીવાર, અને આ લાભ મને ક્યારે મળે? પર્વતભાઈ કઈ બોલ્યા નહીં, આશીર્વાદ આપ્યા, રજા લઈ આ બાળક સંઘ સાથે કાશી જવા માટે નીકળે। અને બન્યું એવું, હજી ગામની ભાગોળથી બહાર જાય ત્યાણે નાના નાના કેટલા બધા છોકરાઓ દિવ્ય અલંકાર, દિવ્ય વસ્ત્ર, દિવ્ય ઘરેણાઓ પહેર્યા, એકલા નાના નાના બાળકોના ટોળા બહુ જોયા। આશ્ચર્ય થયું, કોણ છે? પૂછ્યું નજીક જઈને, અરે આ બાળકો કોણ છો? ત્યારે પેલા બાળકો કહે, અમે અગત્રાય ગામ શોધીએ છીએ, અગત્રાય ગામમાં પર્વતભાઈનું ઘર શોધીએ છીએ, પણ શું કામ છે? તમે કોણ છો? પર્વતભાઈના ઘરે શા માટે જાઓ છો? કયો તો ખરા, આવા બાળકો મારી જિંદગીમાં જોયા નથી। ત્યારે પેલા બાળકો એમ કહે, અમે એક એક તીર્થ છીએ, અમે 68 તીર્થના દેવતાઓ બાળકનું રૂપ લઈને આવ્યા છીએ, અને પર્વતભાઈ અગત્રાયના બહુ મહાન ભક્ત અને સંત છે, એના દર્શન કરી અમારા પાપ અમારે ધોવા છે, એટલા માટે અમે પર્વતભાઈના દર્શન કરવા જઈએ છીએ, એનું ઘર તમે જોયું છે? પેલો દીકરો માથે હાથ મૂકીને બોલો, એનો જ દીકરો છું હું। એ કાશીએ આ જાય છે, અને કાશી વગેરે તીર્થો જેના દર્શન કરવા આવે સંત કે ભક્ત, જ્યારે તીર્થના દર્શન કરવા જાય ત્યારે તીર્થો સામે ચાલીને એવા સંતના એવા ભક્તના દર્શન કરવાને આવતા હોય છે, એટલા એ પવિત્ર સંત છે। આપણા સત્સંગમાં કેટલા એવા દાખલાઓ, સુખદાતાનંદ સ્વામી નામના એક સંત થયા, એક એકથી ચડિયાતા સંતો। સુખદાતાનંદ સ્વામી બહુ સારા સંત, લુણાવાડા ગામની આસપાસનો સત્સંગ સ્વામીનો કરાવેલો। સ્વામી પધાર્યા છે, સ્વામીની અવસ્થા થયેલી થોડી, ગામમાં જોશી લખાભાઈ બહુ સારા સત્સંગી। આ લખાભાઈ જોશીએ સ્વામીની બહુ સેવા કરી, સ્વામીનું વૃદ્ધ શરીર, છેલ્લી અવસ્થા, પણ એવી ભાવથી પ્રેમથી આ બ્રાહ્મણે સેવા કરી સ્વામીની, સ્વામી રાજી રાજી થઈ ગયા। એક દિવસ સ્વામી થોડા સ્વસ્થ હતા, લખા જોશીને પૂછ્યું કે જોશી, તમે ગરીબ છો, તમારે ઘરમાં કેટલા કામ હોય તેમ છતાં છોડીને તમે અમારી સેવા કરી છે, તો હવે અમારો સમય થઈ ગયો છે, મહારાજ અમને થોડા દિવસમાં ધામમાં તેડવા આવવાના છે। આમ જ્યાં સ્વામી બોલ્યા પેલા જોશી રડવા લાગ્યા, સ્વામી મને તમારા દર્શન નહીં થાય, તમારી સેવાનો લાભ જે મને મળ્યો એ હવે નહીં મળે। સ્વામીએ કહ્યું કે જોશી, એક દિવસ તો જવાનું જ છે બધાને, પણ સાંભળો, હું જતા પહેલા તમે જે માગશો ને તે આજે આપીશ, મારા અંતરનો રાજીપો, મારા અંતરના આશીર્વાદ મારે તમને આપવા છે, જે માગો। લુણાવાડા ગામના આ લખાભાઈ જોશી સુખદાતાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે, સ્વામી તમે મારી સાથે રહો। સ્વામી કે ભગત, વિધિના લેખને કોઈ મેખ ન મારી શકે, મહારાજે મને દર્શન આપી દીધા, મને કહી દીધું તૈયાર રહેજે, તને લેવા આવવાનો છું, હવે મારાથી મહારાજને ના પડાય, ના પડાય સ્વામી, અને તું જાણે છે કે એક દિવસ તો કાળ બધાનો આવવાનો જ છે, તારો કે મારો બધાનો આવવાનો છે। આ તો દુનિયાની કહેવત છે, સાથે રહેશું સાથે મરશું, સત્સંગની કહેવત એ નથી। આ સત્સંગની કહેવત તો આ ટ્રેન છે, આ ટ્રેનમાં જેનું સ્ટેશન આવે ચડી જાય, જેનું આવે આ સાચી વાત હા તમારે ભાઈ, પછી ભલે કેવું, ઘણા તમને એનિવર્સરી કહે ને, તે હમણાં એનિવર્સરીનો એક ભગતનો ફોન આવ્યો કે સ્વામી આશીર્વાદ આપો ને કંઈ, મેં કીધું મહારાજને પ્રાર્થના કરીએ તમને બધાને સત્સંગનું બળ આપે, એમ નહીં સ્વામી, થોડું એવું કહો ને કે અમારો અખંડ, હું કહે, મેં કીધું ભાઈ એમાં અમારું અમે બોલશું અખંડ ચૂડલો તમારો રહે, પણ અખંડ ચૂડલો કોઈનો
સાધુ પાસે એ સાંભળવું છે. બોલો સ્વામી, તમે આવા આશીર્વાદ આપો. બોલો હવે, એ આશીર્વાદ અમે આપીએ તો લાગે ખરા? મોઢામાં આંગળા નાખીને તમે બોલાવો એ ભીખુ દાદા, પછી એ કઈ જોડલું અખંડ થાય, ખંડિત થાય, એવું ખંડિત થાય ને. એટલે સત્સંગની રીત આખી જુદી છે. સ્વામીએ કહ્યું કે લખાભાઈ, તમને ભાવ પ્રેમ છે અમારા, અમે જાણીએ છીએ, પણ આ તો મહારાજની લીલા છે. આવવું જવું એ તો જીવન છે, સાચું. જન્મ ને મૃત્યુ એનું જ નામ જીવન છે. માટે તમે જે માગો, મારી બહુ ઈચ્છા કંઈક તમને આપવું છે, તમે જે માગશો તે આપીશ. અને ત્યારે લખાભાઈ રડી પડ્યા અને એણે કીધું, સ્વામી તો બસ તમારા જેવા સાધુની સેવા કરી હવે આ દુનિયાનું સુકામ માગું. સોનાની ખાંડણી, સોનાનો દસ્તો મળે એનાથી કંઈ આદુને મરચા થોડા ખંડાય? અરે ચિંતામણી હાથમાં આવે અને ચિંતામણી હાથમાં લઈને કંઈ ભેંસના પૂદડાઓ થોડા મગાય? તમારા જેવા સંત રાજી થયા તો સ્વામી હવે તમારે આપવું હોય ને. હે આપજો, આપજો, આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. આપજો, આપજો, આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. આ મહારાજના વાદા દેખાય છે ને, ઘનશ્યામ મહારાજના. ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનીને આવી પહેલો જ દિવસ જયપુરથી ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનીને કંડારી ગુરુકુલમાં આવી. લગભગ 3-4 વાગ્યાનો સમય હતો અને મૂર્તિને પહેલે જ દિવસે શણગાર ધરાવવામાં આવ્યા. ફોટો પાડવાનો હતો, અમે બધા સંતો હાજર હતા. પ્રતિષ્ઠા પહેલા દિવસે મહારાજે સંતોની હાજરીમાં આ શણગાર પહેરેલા જે દર્શન કરો છો ને. આપજો, આપજો, આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. આપજો, આપજો, આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. તમે બધા એટલું સરસ બોલો છો ને, મને ગાવાની જ ઈચ્છા છે. ગાઈ લો થોડી વાર. વાહ વેદાંત ભગત, આજે તો તમ મળે તળે મારા, તમ મળે તળે મારા, તાપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. તમ મળે તળે મારા, તાપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. મુખ જોયા વિના દુખ છે દિલમાં, મુખ જોયા વિના દુખ છે દિલમાં, કરીને તે આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. કૃપા કરીને તે આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. આપજો, આપજો, આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. આપજો, આપજો, આપજો રે વાલા, આજ આનંદ મુને આપજો. લુણાવાડા ગામના લખા જોશીએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આપવું હોય ને તો તમે ધામમાં જાઓ ને, એ જ દિવસે મને ધામમાં તેડી જજો. સ્વામી કે ગાંડા, બીજું માગ, બીજું માગ. સ્વામી આપવું હોય તો આ, બીજું મારે માગવું નથી. સ્વામી કે પણ જોશી, હજી તારી ઉંમર બહુ બાકી છે, મારી તો ઉંમર પૂરી થાય છે. સ્વામી તમારે આપવું હોય તો આ આપજો, બીજું નહીં. ત્યારે સુખ દાતાનંદ સ્વામી બોલ્યા. એમનું નામ જ હતું સુખ દાતા આનંદ. બસ સુખ આપનારા એ સંત ત્યારે એમ બોલ્યા કે જોશી તો તૈયાર રહેજો, હું ધામમાં જાઉં ને એની એ જ દિવસની રાત્રે તમને મહારાજને લઈને ધામમાં તેડવા આવીશ. આ સાધુઓ વિચારો, હે, પ્રારબ્ધ ટાળી નાખે, એનો કાળ ફેરવી નાખે. મુક્તાનંદ સ્વામી રાત્રે 12 વાગે બેઠા બેઠા ભજન કરે, અચાનક અવાજ થયો, સ્વામીની આંખ ખુલી ગઈ. પર્વત જેવો સામે માણસ ઉભેલો, સ્વામી જોઈને ડર્યા નહીં. સ્વામી કીધું, કોણ છે ભાઈ, કોણ છે બોલતું? અને ત્યારે પેલો થરથર ધ્રુજતો હાથ જોડીને બોલ્યો, હું કાળ છું. શા માટે આવ્યો છે? સ્વામી તમારી આજ્ઞા લેવા આવ્યો છું કે અત્યારે મારે આ સમાજમાં પ્રવર્તવું છે, એટલે દુકાળના રૂપમાં સમાજમાં પેશવું છે, પણ તમારો ને મહારાજનો પ્રતાપ એવો છે હું પેશી નથી શકતો, તો સ્વામી મને આજ્ઞા આપો, મારો સમય થયો છે,
આ ચિઠ્ઠી લઈને આવો છો ધર્મરાજાની ઉપરથી, અત્યારે મારો ટાઈમ છે, અત્યારે મને વિઝા મળ્યા છે, ઇન્ડિયાથી વિઝા મળે, પણ અહીંયા આપણને ઘરવા ના દે તો ખબર છે ને, બે જગ્યાના વિઝા જોઈએ, એમ ઉપરથી વિઝા મળી ગયા, પણ અહીંથી વિઝા મને મળતા નથી. સ્વામી તમે દયા કરો. મુક્તાનંદ સ્વામી કે ભલા માણસ, તું આવીશ તો કેટલા માણસો મરી જશે, સાધુ તો દયાળુ હોય. ભાગ, મુક્તાનંદ સ્વામી આવું બોલ્યા ને, પેલો કાળ તો એક તો ડરેલો હતો અને એ બિચારો ડરીને ઉભી પૂંછડીએ ભાગ્યો. સ્વામીને આખી રાત ઊંઘ ના આવી, સ્વામીને દયા આવી, આ કાળ આવ્યો હોત કેટલા માણસો મરી જાત, કેટલા ભૂખમરામાં મરત, કેટલામાં સારા સત્સંગી મરત, આ કાળ ગયો હવે આવશે નહીં, તો આટલા બધા હરિભક્તો રહેશે જીવશે, એટલે આવતીકાલે સારામાં સારી રસોઈ મહારાજને જમાડવી. પણ સ્વામીને વળતો મનમાં વિચાર આવ્યો, હું તો સાધુ, મારી પાસે રૂપિયો નહીં, એટલે સારી રસોઈ કેની કરું, એટલે મુક્તાનંદ સ્વામી માંડી વળ્યો, સાદી રસોઈ જમાડશું મહારાજને, પણ કાલે મહારાજને સંતોને ભક્તોને જમાડવા. સવારે મહારાજને વાત જાણ થઈ, સ્વામી વાત કરી, મહારાજ ઊભા થયા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ અને કાળને કાઢ્યો અને એની રસોઈ કરવાની હોય એ જેવી તેવું હોય, પાક્કા પાયે રસોઈ કરો અમારા તરફથી, અમે મુક્તાનંદ સ્વામીના પાર્ટનર થઈએ છીએ. લો, બહુ સારી રસોઈ. ત્યારે સુરા ખાચર એમ બોલ્યા કે મહારાજ હવે તો જેવું તેવું નહીં ચાલે. હા મહારાજ કે સુરા તું બોલે, મહારાજ મોતયો, મહારાજ કે મોતયા કરો, ચાલો. બહુ મહારાજે આનંદ કરાવ્યો. કેવા સાધુ, હું એક કહેવા માંગુ, હે કાળ ભગાડી શકે. લખા જોશી સ્વામી આજ્ઞા આપી કે તું તૈયાર રહેજે, મહારાજ થોડા દિવસમાં આવવાના છે. દિવસ પણ કયો. પછી સ્વામી ત્યાંથી બાજુનું ગામ વડથળ ત્યાં પધાર્યા અને બે ત્રણ દિવસમાં જ સ્વામીએ શરીર છોડી દીધું. આ બાજુ લુણાવાડામાં સમાચાર આવ્યા લખા જોશીને કે આજે મહારાજ તેડી જવાના. આખા ગામના માણસોને ભેગા કર્યા, સાંજે ધૂન કરે છે, બધા પ્રાર્થના કરે છે, મહારાજને વિનવે છે કે હે પ્રભુ, બસ એ શ્રીજી મારા હૈયામાં એ તારી ભક્તિ ભરી દેજે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી 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 દેજે. તારા વિના દુનિયામાં બીજી કોઈ નથી મારું, તારા વિના દુનિયામાં બીજી કોઈ નથી મારું, એ તારા વિના આ દુનિયામાં બીજી કોઈ નથી મારું, એ તારા વિના દુનિયામાં કોઈ નથી રે મારું. હે હાથ મારો ઝાલી લે, હે વાલા હાથ મારો જાલી લે, હે વાલા હાથ મારો જાલી લે, હે વાલા હાથ મારો જાલી લે, હે માને તારો ગણી લે છે, જે મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, જે મારા હૈયામાં ભરી દેજે, આંખ મારી તલસે છે શ્રીજી તારા રે દર્શનની, આંખ મારી તલસે છે શ્રીજી તારા રે દર્શનની, મારી તલસે છે શ્રીજે તારા રે દર્શનની, મારી તરસે છે શ્રીજી તારા દર્શનની,
ભક્તોની આ વિનંતી હે વાલા ભક્તોની આ વિનંતી તારા કાને ધરી દેજે શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે શ્રીજે મારા હૈયામાં એ તારી ભક્તિ ભરી દેજે શ્રીજી તારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે નામ તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે અદ્ભુત પ્રાર્થના કરી હા પ્રભુને આંખ મારી તલસે છે શ્રેજે તારા રે દર્શનની ભગવાનને પુકારી પુકારીને ધૂન કરવા લાગ્યા પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ બસ પધારો હવે આંખ તમારા દર્શનની ઝંખના રાખે છે તમારા સિવાયની જોવાની ઈચ્છા મારી ટળી ગઈ તમારા સિવાયની પામવાની ઈચ્છા ટળી ગઈ ઈચ્છાથી મુક્તિ એનું જ નામ કલ્યાણ આપણી ઈચ્છા સવારે જાગીએ ત્યારથી કેટલી ક્યારેક તો વિચારો કેટલી ઈચ્છા કેટલી ઈચ્છા એક ઘર થાય તો બીજું ઘર બરાબર એક જોબ મળે તો એના કરતા આગળ જોબ હે ઈચ્છા ઓછી છે અદ્ભુત વાત છે ભગવાનને પ્રાર્થના કરી ગામના માણસો ભેગા થયા ઘણાને કુતૂહલ થયું આમ કંઈ હોય સાધુ આશીર્વાદ આપે ને ભગવાન તેડવા આવે હોતું હશે આખા ગામના માણસો કુતૂહલથી ભેગા થયા બધાને ખબર છે કે આજે રાત્રે એને તેડવા આવવાના છે રાતનો સમય થયો પુરુષોત્તમ નારાયણે દર્શન દીધા લખા જોશીએ લુણાવાડા ગામની અંદર દેહ છોડ્યો આખા ગામમાં હા પડી ગઈ કે સ્વામી નારાયણ પણ સાચા અને એના સાધુ પણ સાચા અને એના ભગત પણ સાચા હે કોઈ બહુ સરસ આ સૂત્ર લખ્યું મને બહુ ગમે આ સૂત્ર તમે વાંચશો ને જો મળે સારા સાધુ તો અક્ષરધામ નથી કેટલી સરસ વાત છે આ એડવાન્ટેજ છે સાચો બરાબર જો મળે સારા સાધુ તો અક્ષરધામ નથી આઘો બહુ સુંદર આ પંક્તિ આપણે આજે લીધી કથામાં ફરીવાર પહેલી સ્લાઇડ એ પંક્તિ રિપીટ કરીશું આપણે આપણને એવા સદગુરુ સાચા સંત મળ્યા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત વાલા ભક્તો આપણે ભાવથી બસ આપણા હૃદયથી આંખથી નહીં અંતરથી શબ્દોથી નહીં હવે સ્નેહથી આપણે સાધુ સાથે જોડાઈ જઈએ બરાબર ને ઉપરથી નહીં આત્માથી આપણે સાધુઓ સાથે આપણને જીવ જોડાઈ જાય કેવા સાધુ આપણા શ્રીજી સ્વામી કીર્તનમણા ગાતા હતા બરાબર ને ભૈરવી રાગ હતો ભૈરવી હા તમને ભૈરવી બનાવી દેજો સાંભળ્યું હોય ને બરાબર આપણે રાત્રે ધૂન કરવી છે અત્યારે સભાનો સમય આપણે પૂરો થાય છે આ પંક્તિ રિપીટ કરી આપણે કાયમ માટે આ શબ્દોને યાદ રાખી સાધુના ચરણ સાધુના ચરણની રજ એનો પણ આટલો મોટો મહિમા હોય તો સંતનો મહિમા કેટલો મોટો છે સંત કે ચરણ કરી પરતાપા તીર્થ અનંત હોત નિસ પાપા સંત કે ચરણ કરી પરતાપા તીર્થ અનંત હોત નિસ પાપા તીર્થ સન્મુખ સંત ચલત જબ હું તીર્થ સન્મુખ સંત ચલત જબ હું સન્મુખ તીર્થ આવત તબ હું સન્મુખ તીર્થ આવત તબ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरे कृष्ण महाराज जय घनश्याम महाराज जय